રાંધલ માને સમરતા, ભવના દુખડા જાય દડવા વાળે દેવને સમરતા, સુખ થાય હો માની ઘર ઘરમાં પૂજા થાય, દડવાની દાતાર દયાળી ભોળી ભવાની, રાંધલ માના પરચા અપરંપાર છે, મા રાંધલ દુખિયાની બેલી છે, મમતાળી માવડી છે, અરે આવા હળાહળ કળયુગમાં માની ઘર ઘરમાં પૂંદા થાય, રાંધલ માના લોટા તેડાય, ગોંડલની પાસે વાસાવડ ગામ છે, ન્યા તો આય રાંધલ પ્રગટ થયા દડવા ગામ, બીજું દડવા જોવો તો ધોળા ઢસાની પાસે ખાંડોડી વારીમાં માં રાંધલ બેઠા છે, લીમડાનો સાયો છે પણ જીવ તો જાગતો એ પરચો છે દડવાનો એ ખાંડોડી વાવીનો, લીમડામાં એક ડાળ મીઠી છે ભોગદી જાવ ને તો પ્રસાદ માની, અને એ લીમડાના પાનને મોઢામાં નાખ્યો રાંધલનો કેવો પ્રતાપ છે, કડવા આવળ જેવા પાંદડા હોવા જોઈએ એને બદલે મીઠા ધમરક જેવા એ લીમડાના પાંદડા, અરે માના ગુણગાન ગવાય ઘર ઘરમાં માના લોટા તેડાય, ગોરણીઓ માના શરણે ઘોડા ખૂંદી કરીને ગુણગાન ગાય, સુખ અને દુઃખ એ તો માણસના જીવનના તડકા છાયા છે, પણ અમારો કવિ કહે છે તમે જોજો, અઢળક સંપત્તિ હોય માણા ખૂબ સુખી હોય પણ પોતાને આંગણે જો સંતાન ન હોય દીકરો કે દીકરી તો આ બધું નકામું છે, જ્યારે લોકો વાંજિયાના મેળા મારતા હોય અને જગત જેદી એને જાકારો દેતો હોય, આવી દુઃખમાં રીબાતી દીકરી સાસરિયા મેણા મારે પછી દડવા વાળી રાંધલના શરણે આવે અને પુકાર કરે, હે માં હે દડવા વાળી હે સૂરજની પટરાણી, માં મારો વંશ વેલો રાખી દે માં, આમ ખોબે આવડે રોતી રોતી દડવા માં રાંધલના પારે આવે, બે હાથ જોડી માને અરજી કરે, માં મારા વાંધિયા મેણા ભાંગજે માં, મારા આંધળાની લાકડી મારો વંશ રાખી દેજે, એની દીકરી તેથી પોકાર કરે મા રાંધલના પારે, સ્તા સ્તા પે નડે દો
વાળી રાંધલ માં પાડી પાડી મારા વાંચ્યા મેળા ભાગ છે માં મુરારિયામાં વાંસળી કઈને બોલાવે ધડન મને મેળા મારે નભાઈ નભાઈ કઈને બોલાવે માં મારે પિયર માં માડી જાયો વીર નથી આહરિયામાં ખોળો ખાલી રાખો માં માડી મેં એવા તે ક્યાં જન્મ માં ક્યાં પાપ કર્યા હશે આ બહુ વાંચણી રહી માં મારો વંશવેલો ખાલી રાખો બીજા કોને કહું મારી વેળા વાળો દડવા વાળી આ રાંધલના પારે આવી કહે દુખિયારી દીકરીના આહુણા પીડ્યા છે પણ માં જગદંબાએ એની માથે દયા કરીને મા રાંધલે એના આંગણામાં પગલીનો પાડનાર દીધો છે જગદંબાએ એવી દીકરીઓના આહુણા લૂછ્યા છે હો દડવાની દાતાર દયાળી દેવ વંશવેલો રાખી દે હો જો શ્રદ્ધા હોય ને તો માં રાંધલ તો હાજરા હજુર છે અરે જે કોઈ શ્રદ્ધાથી માના લોટા તેડે માના પૂજન કરે અરે તો એની સર્વે મનોકામના માં રાંધલ પૂરી કરે આમ જુઓ તો ભાવનગરની પાસે ધોળા અને ઢસા એ ધોળાની પાસે પંખીના માળા જેવું નાનકડું દડવા ગામ છે ખાંડોડી વાયમાં માં રાંધલ બેઠા છે લીમડાના સાયે મેં અગાઉ આપને વાત કરી લીમડામાં એક ડાળ મીઠી છે એ દડવા વાળી રાંધલના પરચા ઘણા છે પણ જ્યારે દડવા જાતા હોય ને તો હજારો શ્રદ્ધાળુ ભક્તો માના પારે હાલતા હાલતા જાતા હોય કોઈ દડતા દડતા જાતા હોય માની માનતા લઈને જાતા હોય બેનું દીકરીયું માતાજીના ઝૂલણા ગાય ગુણગાન ગાય ગાતા ગાતા એ દડવાના માર્ગે ગોકળિયા જેવું વાતાવરણ સર્જાઈ જાય હે માં તું તો દડવામાં બેઠી પણ તારા તો દરિયાના બેટમાં બેહણા ને માં ત્યાં દડવામાં આસન વળ્યા હે ખાંડોળી વાય વાળી એ મોતીડાના થાળ હાથમાં અને ભાવ ભર્યા એ અંતરના અવાજે દીકરીઓ મજાના માતાજીના ગીત ગાય છે
ભાઈ દરિયા ને બેઠ તારા બેહણા, હે માં રાંધલ મારા આંગણે પધારો, માં રાંધલ તો દયાનો સાગર, માઈ માન બીજા વગડાના વાહ, માં રાંધલના પરચાની વાતો તો અદભુત છે. અરે ભલામણ આવા હળાહળ કળિયુગમાં, અરે દડવાની દેવ માં રાંધલ ઘરે ઘરે પરચા જે પૂરે છે. પણ એક તો અનોખો પ્રસંગ છે, જો માં રાંધલે કેવો પરચો પૂર્યો, એની કેવી દયા થઈ, જો માં કોને કહેવાય. ગાંધી ગીરના એક નેહડામાંથી એક રબારી દંપતી માલધારી પોતાના 6 મહિનાના બાળકને લઈ માં રાંધલને પગે લગાડવા દડવા આવે છે. બે માણા ધીરે ધીરે પંથ કાપતા આવે છે. ઉનાળાનો સમય બરોબર વૈશાખ મહિનો, ધોમ ધકેલો તડીકો, એવી લૂ હાબ કે હરણના માથા ફાટી જાય આવી કાળદાળ ગરમી. પણ બસ અહીંયામાં દર્શનની હામ, મુખમાં મહા રાંધલનું નામ અને એ રબારી દંપતી બે દડવાના માર્ગે હાલ્યા જાય છે. પણ ઘોર જંગલમાંથી નીકળતા ગુલાબના ફૂલ જેવું કોણું બાળક 6 મહિનાનું, એને ઉનાળો લાગી ગયો, એને લૂ લાગી ગઈ. હાલતા હાલતા આવતા એ જને તાને કઈ ખબર ન રહી, કાંખમાં તેડેલું 6 મહિનાનું બાળક, એને લૂ લાગી. ખૂબ તાવ ચડ્યો પણ ઈશ્વર કરે હું કોઈ ન કરે, એ ઘોર જંગલમાં એ 6 મહિનાનું બાળક એમ કહેવાય છે કે હરગા પરને માર્ગે નીકળી ગયું. બાળક મર્યા પછી એકનો એક દીકરો મરી ગયા પછી જને તા ઘોર જંગલમાં રોઈ પડી ભાંગીને ભૂકો થઈ ગયો. અત્યારે તો આપણે માં રાંધલ ની જાત્રાએ નીકળ્યા છીએ ઘોર જંગલમાં, માં રાંધલ સિવાય કોઈનો આધાર નથી, હવે રોવાય નહીં. છાની રે ભાઈ, છાની કેમ છાની રવ રબારી, કેમ છાની રવ, અમારી માથે તો આમ ફાઈટ્યું રબારી. આપણા કર્મ નો કોઈ એવો દોષ છે? બસ મારો પોકાર પડશે, માં સિવાય કોઈ આપણું નથી, બસ માં રાંધલ સિવાય આપણું કોઈ નથી. જાત્રાએ જાતા માર્ગમાં આવી ઘટના બની છે. રબારી ભગત પુરુષ છે પણ સ્ત્રી જનેતા માં બાય છાની નથી રહેતી. રબારી ભગત એને સમજાવે છે, ઈશ્વરને જે ગમ્યું તે ખરું, માં રાંધલને ગમ્યું તે ખરું, હવે આની અંતિમ ક્રિયા તો કરવી જોઈએ.
ઘોર જંગલમાં બે માણસ એકના એક દીકરાનો ખાડો ખોદે છે. હો જેમ ચેલિયાને ખાંડવા સગાળ શાન ચંગાવતીએ હાથમાં હામેલું લીધું હતું ને એમ આજ રબારી ભગત અને ઈ ભાઈ બે ઘોર જંગલમાં એકને એક જણ્યાનો ખાડો કાઢે છે. બાળકને દફનાવી રબારી ભગત કહે છે કે હે ભાઈ, ગમે એમ તો તું માનો જીવ છો, બોલ હવે તું કે એમ કરું, તું કે તો દડવા જાય અને જો ઈચ્છા ન હોય તો હાલ પાછા ઘરે વ્યા જાય. આવા ભગત ના વેણ સાંભળી ભાઈ બોલી, ભગત જે માં રાંદલ કરે તે ખરી, હાલો હવે ઘેરે નથી જવું, હવે તો જાય દડવા માં રાંદલ ના શરણે. એ સૂરજ ની પટરાણી જે કરે તે ખરી, માં રાંદલ જે કરે તે ખરી, માં તો દડવાની દયાળી દેવ છે. એ જગદંબાએ તો કહે કે ના આહુડા લૂસા છે તો એ મારા આહુડા નહીં લૂસે. હાલો ભગત જોનારા માણસો નક્કી નથી કરી શકતા કે આ બાઈ શું કામ રોતી છે. અંતર નો ભાવ હશે, કઈ દુઃખ હશે, પણ કોઈને કઈ કીધું નહી, કોઈને ખબર પડવા દીધી નહીં. રાંદલ માને પગે લાગી બે માણસ એનાથી નીકળ્યા છે. ધીરે 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 જ્યાં પોતાના બાળકને દાટ્યું હતું ત્યાં હાલતા હાલતા પાછા આવે છે, પોતાના ગામ જાય છે. પણ જ્યાં બાળકને દાટ્યું હતું ત્યાં જનેતા આવી એટલે છોરું સાંભળ્યું, હો માં મરી મળદું પીડ્યું, જેને છોરું ઉર ચડે એને ધાવણ ધાવવા દે, થોડી ગળી ઠાકરા હો. માં એક ભાઈ પોતાના ધણી ને કહે છે કે હે ધણી, હવે તો ઘરે જઈ છી, ભલે બાળકને દફનાવી દીધું પણ એને બહાર કાઢીને મને સેલું કોઈ વેળાનું એનું મોઢું જોઈ લેવા દીધું. ભગત એને સમજાવે છે, ભાઈ માનતી નથી, કરે ગાંડી હવે એને દાટી દીધું, એનો જીવ યોગ્યો, એને બહાર કઢાય નહીં. ભાઈ જીદ પકડે છે, ભગત ને એમ થાય ભલે એનું મોઢું જોઈ લે, જો એને શાંતિ થઈ જતી હોય. એ આદમી ખાડો ખોદવા બેઠો છે, બાળકને બહાર કાઢી મરેલા બાળકને પોતાની ઘરવાળીના હાથમાં આપે છે. પણ આ તો માં હતી ને, એ મરેલા દીકરાને હાથમાં લઈને માએ તો સાથી સરસો સાપી દીધો, જનેતા રોઈ પડી. એ ઘોર જંગલમાં માં ગાંડી બની ગઈ, માં બાવરી બની ગઈ. જો
જોઈ પારણામાં ઝુલારા મારી ના જો કેવો બાકડ ભરતો આલે મારો લાલ કેવો આલે ના ગાંડી ના ઇતારો ભ્રમ છે તારો જીવ તને લલચા આવે છે સાને રહી જા ગાંડી આમ ઘોર જંગલમાં બાઈ વિલાપ કરે છે, ગાંડી થઈ ગઈ છે, બાવરી બની ગઈ છે, રાંધણ ને પોકાર કરે છે. Oh.
દડવાની દિયાળી દેવ ઘોર જંગલમાં બાય ગાંડી બની ગઈ, બાવરી બની ગઈ. ભગત ઘણું સમજાવે પણ ઘોર જંગલમાં એક જનેતાનો વિલાપ, જંગલના ઝાડવાને રોરાવતો હતો. અરે જનેતાના રોવાનો વિલાપ સાંભળીને નદીઓના નીર થંભી ગયા. એનો રોવાનો અવાજ છેક દડવાના મઢડા હોધી પહોંચ્યો. દીકરીની ધા સાંભળી માં રાંદલ વિચારે ચડી, ઓ ઘોર જંગલમાં મારી દીકરી મને હાથ કરે છે, ઘોર જંગલમાં મારી દીકરી ગાંડી બની બાવરી બની, અને આ બાજુ બસ એક નાક જણાને સાથીએ વળગાડી પ્રાણ પંખેરું તો ઉડી ગયું છે, પણ ભાઈ ગાંડપણમાં એ મરેલા દીકરાને મુક્તિ નથી. અને આ બાજુથી માં રાંદલને આવવું પડે, દડવાની દાતારને આવવું પડે. ઘોર જંગલમાં દીકરી પુકાર કરે, અને આપણે કહીને કે કોઈની ધાયે નહીં તો દીકરીની ધાયે માને આવવું પડે. એ ઘોર જંગલમાં એક જનેતાનો વિલાપ સાંભળીને દડવા વાળી માં રાંદલ ત્યાં ડોશી રૂપે પ્રગટ થયા. દીકરી બેટા સારી રે, બાપ સારી રે. આ ઘોર જંગલમાં આટલું બધું રૂવે છે દીકરી, સાની રે. અને તારા બાળકને હું થાયશ, લાવ લાવ મારી પાસે દીકરી. મા ભાઈ મારો દીકરો હવે નથી રહ્યો, મા માડી મને મૂકીને હરગા પર ના કેડે હાલતો થયો માડી. ના ના ના, આવું ના બોલ દીકરી. તારા બાળકને, તારા બાળકને કઈ ન થાય બેટા. લાવ લાવ મારી કને, મને જોવા તો દે દીકરી. જો એકદમ વૃદ્ધ ડોશી હાથમાં ખોખરી લાકડી, આંખોના નેજવા નમી ગયા છે. દીકરીની પાસેથી બાઈની પાસેથી મરેલા બાળકને માગ્યું ડોશી એક લાઈવ દીકરી. એ ડોશી બીજું કોઈ નહીં પણ દડવા વાળી માં રાંદલ હતી. જેવો મરેલા દીકરાને હાથમાં દીધો એ ડોશીના, ત્યાં તો એ 6 મહિનાનો દીકરો મળ્યો પાપા ઘોઘવાટા કરવા. જમણા પગનો અંગૂઠો એના મોઢામાં ખડ 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 ખડ. એ દીકરો દાંત કાઢે છે પણ એને જોતા તો માં હરખ ઘેલી બની ગઈ. એ ઝીણાને, એ દીકરાને છાતીએ વળગાડી માને હરખના આહુડા આવ્યા હો. પણ બે દંપતી પીઠ ફરીને પાછળ જોવા જાય છે કે આ ડોશી કોણ હશે. પણ પાછું વાળીને જોવે છે તો ડોશી ક્યાંય દેખાતા નથી, ક્યાંય અલોપ થઈ ગયા છે. બે માણસ વિચાર કરે, આ ડોશી નહીં પણ દડવાની રાંદલ આવ્યા, આપણા દીકરાને એને હજીવન કર્યો. આહા, બે માણસના હૈયાનો હરખનો પાર નથી. પછી તો એ બે માણસ પાછા દડવા આવ્યા હો કે હવે હાલો હજી એક વાર દડવા જઈ. દીકરાને પગે લગાડી આવી, એ દીકરાને તેડી બે માણા માનતા પૂરી કરવા દડવા આવે છે. એ રાંદલ માના મજાના છંદો ગવાણા, વરુણીને ભેગી કરી પછી તો નાની નાની દીકરીઓ ભેગ્યું મળી એ રાંદલ માની ઘોડા ખૂંદી કરે. એ દડવા વાળી રાંદલ, ખંડુડી વાયુ વાળી રાંદલ,
પછી તો એના મજાના ગીત ગવાના, માના છંદ ગવાના હો. લીલા છેડાની ચરો અરે બહુ બહુ ના દુઃખ મટાડે, સંકટ મટાડે,
અને વળી માં રાંધલ એ તો સૂર્ય નારાયણના પટરાણી, માં રાંધલ સૂરજની પટરાણી, માં રાંધલ એને ઘણી લીલાઓ કરી, દળવાની દાતાર દયાળી દેવ, રાંધલમાંના પ્રાગટ્ય અને લીલાઓ એના પરચા એનો કહેતા કોઈ પાર ન આવે. તમે બહુ મજાની વાત છે, માં રાંધલના સૂર્યનારાયણની સાથે લગ્ન થયા. એક વાર એવું બને છે, માં રાંધલ સૂર્યનારાયણની પરીક્ષા કરે છે. હવે આ તો સૂર્યનારાયણના વ્રતની વાત આવી, માં રાંધલની વાત આવી, આ વ્રતનો બહુ મહિમા છે. આ વ્રત મહાસુદ સાતમ અથવા કોઈ પણ રવિવારથી કરી શકાય. વ્રત કરનારે સૂર્યનારાયણની પૂજા કરવી, સૂર્યનારાયણની વાર્તા સાંભળવી અને જય સૂર્યનારાયણ જય સૂર્યનારાયણ બોલવું. 6 મહિના સુધી જો આ વ્રત થાય ને, તો બહુના દુઃખ મટી જાય. અદભુત વાત છે માં રાંધલની. પરણી જયારે ઘેરે આવ્યા સૂર્યનારાયણને રાંધલમાં, રોજના નિયમ પ્રમાણે સૂર્યનારાયણ તો વહેલા ઉઠીને ભ્રમણ કરવા નીકળી જાય અને પછી સાંજે ઘેરે આવે. સવારથી સાંજે જ્યારે ઘેરે આવે ને ત્યારે જમે આખો દિવસ ભૂખ્યા રહે, કારણ કે જગત આખાનું એને પૂરું કરવું પડે, પછી જમાય ત્યાં સુધી એનાથી જમાય નહીં. અને સૂર્યનારાયણ જમે પછી રાંધલમાંથી જમાય, એ પહેલા એનાથી જમાય નહીં. રાંધલમાંને ભૂખ્યું રહેવું પડે એમ થતા થતા રાંધલમાંનું શરીર સુકાવા મળ્યું. એકવાર માએ પૂછ્યું, બેટા તારું શરીર આટલું બધું કેમ દુબળું થઈ ગયું, હાવ હુકાઈ ગઈ દીકરી? ત્યારે રન્નાદેવીએ માંડીને વાત કરી, માં આવું બને છે. એ રોજ સાંજે ઘેરે આવે, આખો દિવસ ભૂખ્યા રહે, ભ્રમણ કરે, જગત આખું ન ખાય ત્યાં સુધી એનાથી ખવાય નહીં, મારી ઈ ખાય નહીં ત્યાં સુધી મારાથી ખવાય નહીં, આમાં દુબળી પડી ગઈ છે. આવું સાંભળીને જનેતા બોલી, બેટા એક કામ કર, એ સવારમાં નીકળે ને ત્યારે તું થોડુંક સાકરનું પાણી એને પીને જવાનું કહેજે, એટલે તારે ભૂખ્યા પેટે રહેવું ન પડે. એ સાકરનું પાણી પી લે એટલે તારે પછી ખાઈ લેવાય, એને ખાઈ લીધું કહેવાય. આહા, પછી બીજા દિવસે એવું બને છે, સૂર્યનારાયણ ભ્રમણ કરવા જાય છે. રનાદન ને એમ થયું, જોવા દે જગત આખાનું પૂરું કરીને પછી એ ખાય છે કે જોઈ જોઉં કેમ છે. પરીક્ષા કરે છે રનાદે, શું કહેશે સૂર્યનારાયણને? દેવ, તમે એક કામ કરો, હા થોડું સાકરવાળું પાણી પીને જાઓ, પછી આખો દિવસ કંઈ વાંધો નહીં, હું પણ જમી શકું. હે, અરે રનાદે આ શું બોલો છો? સાંભળો દેવી, જ્યાં સુધી હું નવખંડમાં ધરતી ઉપર જીવ માત્રનું પેટ ન ભરું ત્યાં સુધી મારાથી ખાવાનું તો શું, પણ મારાથી પાણીનો એક ટીપું ન પીવાય રંધાનદે. રનાદેને સૂર્યનારાયણ વચ્ચે આવી વાતું બને છે, હે દેવી ખાવાનું તો શું પણ પાણીનું ટીપું ન પીવાય. આટલું કહી સૂર્યનારાયણ તો ભ્રમણ કરવા નીકળી ગયા. હવે અહીંયા રનાદે વિચાર કરે છે, શું સૂર્યનારાયણે જે કીધું તે ખરેખર સાચું છે? પારખું કર્યું, શું કર્યું? એક કીડીને ઉપાડી અને ડાબલીમાં પૂરી, ઢાંકણું બંધ કરી દીધું અને સાંજે જ્યારે સૂર્યનારાયણ ઘેરી આવ્યા એટલે રનાદેએ કીધું કે હાલો નાથ જમવા પધારો, હાલો આવો. નાથ, કેમ બહુ થાકી ગયા લાગો છો, હાલો જમવા પધારો. હા દેવી, તમે તો સમગ્ર સૃષ્ટિનું ખાવાનું પૂરું કરીને આવ્યા છો, કેમ ને? હા દેવી, કેમ આજે આટલું બધું હસો છો દેવી? કેમ ના હસું,
તમે સાવ ખોટી વાત કરો છો. હજુ એ એક જીવ ભૂખ્યો છે. લો હું ભાર્યો, હું તમને બતાવું. નાતે બોલ્યા કે હજી એક જીવ ભૂખ્યો છે. સૂર્યનારાયણ તો ત્યાં ને ત્યાં ઉભા રહી ગયા. શું હજી કોઈ જીવ ભૂખ્યો છે? રનાદે તો પાણી હારામાં મૂકેલી ડાબલી લઈને આવ્યા. જુઓ આમાં એક જીવ ભૂખ્યો છે. પોતાએ એક કીડીને ડાબલીમાં બંધ કરેલી, પણ ડાબલી બંધ કરતી વખતે રનાદેને ખબર નથી. ઓહો, ભલે ઉગ્યા ભાણ ભાણ તમારા ભામણા, જીવન મરણ લગી માન રાખજે. કશે પુરાવું તો ધરતીના જીવ માત્રનું જ્યાં લગી પૂરું ન થાય ત્યાં લગી સૂર્યનારાયણથી જમાય નહીં. એને લીલા એવી કરેલી કે ડાબલી બંધ કરતી વખતે કપાળમાં ચાંદલો કરેલો, એમાં ચોખા જે ચોડેલા, એમાંથી એક ચોખો ડાબલી બંધ કરતા ડાબલીમાં પડી ગયેલો. આહા, ડાબલી ઉઘાડી તો એ ચોખાની હારે કીડી રમતું કરે છે, અને પાણી હારામાં મૂકેલી એટલે પાણીનું જે ગળણું હતું એના છેડેથી પાણી ડાબલીમાં ઉતરતું, એટલે પાણી અને અન્ન બે મળી રહ્યું. રનાદે ભોઠા પડી ગયા. શરમાઈ ગયા. નાથ નાથ, આપ તો અંતર્યામી છો, માફ કરો પ્રાણનાથ, હું તો આપની અર્ધાંગીની છું. મારાથી ભૂલ થઈ ગઈ નાથ. દેવી, તમે મારા ઉપર શંકા કરી છે એટલે હું તમને શ્રાપ આપું છું કે તમે સ્ત્રીઓ ગમે તેટલું રાંધશો તો એ ઓછું પડશે અને ભૂખ્યા અને ભભટતા રહેશો. દેવતાનો કોઈ દી દ્રોહ ન કરાય. તમે સ્ત્રીઓ ગમે તેટલું રાંધશો તોય ઓછું પડશે ને ભૂખ્યા ને ભભડતા રહેવો. આવી વાતો બની છે. પછી સૂર્યનારાયણ જમવા તો બેઠા. જમી એક કોળિયો માનો રાખ્યો અને એક કોળિયો રનાદેનો રાખ્યો, બાકીનું પોતે જમી ગયા. પછી સાસુ વહુ બંને એક એક કોળિયો ખાઈને ઉઠ્યા. એક કોળિયો અનાજ ખાવાથી કાંઈ ભૂખ મટતી નથી. આવું તો કેટલાય દિવસો સુધી હાલ્યું. પછી એકવાર સૂર્યનારાયણે એમની માને પૂછ્યું, હે માં, માં, હે માં, તમારું શરીર આટલું બધું કેમ સુકાઈ ગયું છે? શું વાત છે માં? મને વાત કરો, શું વાત છે? બેટા, તારા જમ્યા પછી એક કોળિયો હું ખાવ અને એક કોળિયો આ વહુ ખાય, એમાં શરીર ક્યાંથી સારું રહે દીકરા? માં, તમે એક કામ કરો, મારું વ્રત 6 મહિના સુધી કરો અને પછી એનું ઉજવણું કરવું. 1.25 શેર ઘઉંનો લોટ લેવો, 1 શેર ઘી અને ગોળ લેવો, તેના લાડવા કરવા. 1 લાડવો રમતા બાળકને, 2 ગાયોના ગોવાળને, 3 ફૂલવાડીના મારીને કે પછી પવિત્ર બ્રાહ્મણને અથવા તો અતિથિને જમાડવા, અને પછી 4થો લાડવો પોતે આરોગવો. આ રીતે મારું વ્રત કરવું. હું સૂર્યનારાયણ મારું વ્રત કરવાથી દુઃખ દરિદ્રનો નાશ કરીશ, બળ બુદ્ધિ અને ધન વધશે, વાંજિયાને ઘેર પારણા બંધાશે અને અંતકાળે મોક્ષ પ્રાપ્ત થશે. આવી સૂર્યનારાયણની વાત સાંભળી માં અને રન્નાદેહે સૂર્યનારાયણનું સૌ પ્રથમ વ્રત શરૂ કર્યું. 6 મહિના સુધી અખંડ વ્રત કર્યું. પછી એનું ઉજવણું કર્યું. પછી અતિથિને જમાડવા, તો જંગલમાં અતિથિ ક્યાંથી હોય? પણ ફરતા ફરતા રામ ને લક્ષ્મણ ત્યાં આવે છે વન નીકળેલા. એટલે માં રાંધલ રામને લક્ષ્મણને બે ને અતિથિ તરીકે પોતાને દ્વાર જમવા બોલાવે છે. સૂરજની પટરાણી સૂર્યનારાયણનું વ્રત કરે છે, કારણ
કે સૂર્યનારાયણે વચન આપ્યું છે કે જે મારું વ્રત કરશે એ મોક્ષ ગતિને પામશે, જે મારું વ્રત કરશે તો એ વાંજેને ઘેર પારણા બંધાશે, ધન દોલત પુત્ર પરિવાર બધે સુખ શાંતિ વર્તશે, આ વ્રત કરવાથી આનંદ અને લીલા લહેર વર્તે. અર્જુનાદે રામ લક્ષ્મણને જમાડ્યા, પછી તો વ્રત પૂરું થયું. જ્યાં રામ લક્ષ્મણ જમીન જાય, સાસુ વહુ નું દુઃખ ભાંગી ગયું, ટૂંકામાં માનો અને રન્નાદે નું દુઃખ ભાંગ્યું. પછી તો પોતે થોડું રાંધે તોય વધી પડે, સૂર્યનારાયણનો પ્રતાપ થયો. પણ આ તો દડવાની દયાળી દેવ દાતાર, ને પછી તો એમ થયું કે હવે ધરતીની માથે લીલા કરું. આમ વાસાવડ પાસે દડવામાં બેઠા, ને આમ ધોળા ઢસા પાસે જે દડવા આવેલું છે, ખાંડુડી વાવની વાવની માલપા રાંધલ બેઠા છે, ન્યામાં રાંધલ બેઠા છે. આમ તો બે દડવા એ રાંધલમાં બેઠા છે, પણ એ રાંધલ ના પારે આવા કલયુગમાં હજારો માનવીઓ આવે છે અંતરમાં આશા લઈ કે મા રાંધલ અમારા દુઃખ ભાંગ છે. કોઈ હાલતા આવે, કોઈ દડતા આવે, પણ હૈયામાં કાંઈક ભાવના હોય, કોઈ લુલા લંગડા બોરા બેબડા માતાના પારે આવે કે માં વાચા આપે. પણ જ્યારે ભગતો હાલતા હાલતા આવતા હોય, સંઘ આવતા હોય, દીકરીઓ આવતી હોય, આહા, એ તો રાંધલ મને હાલ કરે, એ માં આવ, એ દડવાની દાતાર આવો, માડી આવો પધારો. એ ગરબા કેવા, માના ગુણ કેવા. મારા
ખમા ખમા રાંદલ માં, હે માં તને ઘણી ખમા, માં રાંદલ દયાળી દેવ દડવાની દાતાર, ઘરે ઘરે માના લોટા તેડાય, માની પૂજા થાય, આંગણું પવિત્ર થઈ જાય. જગતમાં તમે દ્રષ્ટિ કરો તો એક એવું મંદિર છે પંચાળની ધરતી માથે કે જ્યાં સૂર્યનારાયણ અને રન્નાદે સાથે બિરાજ્યા છે, એના દર્શન થાય. માં રાંદલ એ તો દયાળી દેવ, એને તો પૂરણ પરચા પૂર્યા, પણ એમાં જો સૂર્યનારાયણનું વ્રત થઈ જાય તો બહુના દુઃખ જાય. કારણ કે એ વ્રત તો ખુદ રાંદલમાં એ કર્યું, પોતાએ કરેલી ભૂલ એનું પરિણામ એને ભોગવવું પડ્યું. પછી જ્યારે સૂર્યનારાયણનું વ્રત કર્યું, એનું ઉજવણું કર્યું, એની વાર્તા સાંભળી, આ તો વેદ પુરાણોમાં લખ્યું છે, તમારી ને અમારી વાત નથી. જો સૂર્યનારાયણનું વ્રત કરશો તો અન્ન અખૂટ ભંડાર ભર્યા રહેશે, પુત્ર પરિવાર કોઈ પણ રોગ દુઃખ જીવનમાં આવશે નહીં. અને કોક દી જાજો એ દડવા ગઢમાં રાંદલના શરણે, એના દર્શન કરજો. માં રાંદલના દર્શન કરતા તો પાપી પલમાં પાવન થાય, એ મમતાળી દયાળી માવડી દડવાની દાતાર, વાંજ્યાને ઘેરે એને દીકરા દીધા છે આવા કઠણ કળી કાળમાં. જ્યારે માણસનો વંશ જાતો રે ત્યારે કે માથા ઉપરથી 50-60 વર્ષ ગળથોલિયા ખાઈને વિયા ગયા હોય ને આશા બધી મૂકી દીધી હોય, તો હું તો જાતે દડવા મંદિરે ઘણી વાર દર્શન કરવા ગયો છું. મેં નાના પૂંધારીઓ પાસેથી વાત સાંભળી છે કે 60-60 વર્ષના વાણા વાઈ ગયા પછી આ અમારી દડવાની દાતારે દૂધ જેવા દીકરા દીધા છે, હો એ તો માં છે, આવા પ્રગટ પરચા. હાલમાં કળી કાળમાં દડવા ગઢ માં રાંદલ આવા પરચા પૂરે છે. માં તો ખાંડુડી વાયમાં બેઠી છે લીમડાના છાંયે. કોકથી જાજો જો ભાગમાં હોય તો આવા દેવના દર્શન થાય, જીવનના દુઃખ મટી જાય, અંતરના તાપ મટી જાય. અરે ભલામણા આવા હળાહળ કળયુગમાં જો માણસ આય દુઃખમાં પીડાતો હોય ને, કેવો કે જેમ ઘંટીના બે પળ વચ્ચે અનાજનો દાણો કચરાય. કદાચ આવી આપત્તિ આવી પડી હોય, માથે વિપત્તના વાદળા ઘેરાણા હોય અને આભ ફાટે પછી ક્યાંય થીગડા લાગે નહીં હો, આવા ટાણે એનું કોઈ રહે નહીં, પછી તો રાંદલના શરણે વિયો જાય ને. કારણ કે એ તો ભોળી ભવાની છે, માં છે, ભવના દુઃખ મટાડી દે, અંતરના દુઃખ મટાડી દે, પણ ત્યાં જવું જોઈએ. કોકથી દડવા જઈ માં રાંદલના દર્શન કરજો. જગદંબા તો પૂરણ પ્રચારધારી છે, માનો મહિમા અપાર છે, કહેતા પાર આવે નહીં. કારણ ધરતી કા કાગજ કરું કલમ કરું વનરાય, સાત સમુદ્રની સાય કરું તો હે માં રાંદલ તારા ગુણ લખ્યા ન જાય, હે માં તારા પરચા લખ્યા ન જાય. માના પરચા પરમ પાર છે, જે કોઈ માને ભજશે ને એના દુઃખ મટી જાય, અંતરના તાપ મટી જાય, અને માં એને કાયમ ને માટે લીલા લહેર કરાવશે. બોલો રાંદલ માતાકી, તીરથ અને હિરેન પરમાર પ્રસ્તુત કરે છે જાજરમાન વિડિયો આલ્બમ અઘોર નગારાનો નાદ, સ્વર સંગીતા લાબડિયા.
હાકલા ડાકલા અને ભૂવાઓની હાવકારીઓથી ભરપૂર અઘોર નગારાનો નાદ, સ્વર સુરેશ રાવલ, અભિનય પલ રાવલ, કિરણ આચાર્ય, દિગ્દર્શક હિરેન પરમાર, સ્ટુડિયો તીરથ અને હિરેન પરમાર પ્રસ્તુત કરે છે અઘોર નગારાનો નાદ. સ્ટુડિયો તીરથ અને હિરેન પરમાર પ્રસ્તુત કરે છે જાજરમાન વિડીયો આલ્બમ અઘોર નગારાનો નાદ. હાકલા ડાકલા અને ભૂવાઓની હાવકારીઓથી ભરપૂર અઘોર નગારાનો નાદ. અભિનય પલ રાવલ, કિરણ આચાર્ય, દિગ્દર્શક હિરેન પરમાર. સ્ટુડિયો તીરથ અને હિરેન પરમાર પ્રસ્તુત કરે છે અઘોર નગારાનો નાદ. સ્ટુડિયો તીરથ અને હિરેન પરમાર પ્રસ્તુત કરે છે અઘોર નગારાનો નાદ. સ્વર સંગીતા લાબડિયા, સુરેશ રાવળ. સ્ટુડિયો તીરથ અને હિરેન પરમાર પ્રસ્તુત કરે છે અઘોર નગારાનો નાદ.